પણ નાનજીભાઈ આમ વાયોલિન વગાડતા હતા ને તારે મને દાદુભાઈ કેમ થતું હતું? મારે બે જ કડી રજૂ કરવી છે, મારી માતાઓ બહેનો દીકરી બેઠી છે, ખાસ એનું કારણ તમને કહું. તમે અમને સંભાળવા તો સાંભળવા રાજુલાથી મવા સુધી આવી શકો, આમ તમે નાગેહરી સુધી આવી શકો, આમ ધારી ખાંભા સુધી આવી, પણ ચાર દિવાલોને વચ્ચે જેને જીવવું છે, અમારી માતાઓ અને બહેનો દીકરીઓ, એને તો આ રૂબરૂ પ્રોગ્રામ હોય ત્યારે સાંભળવા મળે. અમને રેડિયોમાં સાંભળે, વિડીયોમાં સાંભળે, કેસેટમાં સાંભળે, એમાં સાંભળવું ને એ તળાવનું બંધ પાણી છે, અને રૂબરૂ સાંભળવું ને નદીનું વહેતું પાણી છે, ખાડ 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 વહ્યું જતું હોય એ પાણી છે. એટલે મારે આ કવિતાની ત્રણ કડી દાદુભાઈની કલ્પના તો જુઓ સાહેબ. કે ધીમા ધીમા તું વગાડ મારા કાલજામાં વાગે છે. ચાકલા ચંદરવા કેવા લાગતા હોય ઓરડામાં એ જોવા માટે ત્યાં જવું પડે. દાદુભાઈ લખે છે કે હસતા ભીતું માને ચંદર વે ચાકલે. ચાકલા તમે જોવો તો એમ થાય કે આજે આજે જ લગાડ્યો લાગે, બેન દીકરીઓ આજે જ ભરીને ગીથો એમ લાગે સાહેબ, નત નવમ નવમ લાગે. કલ્પના તો કરો, મોઢામાં આંગળી નાખી જાય માણસો કે ચાર ઠામણા આપણે ઉજલા રાખી શકતા નથી, અને આ માંડું સાંડું કેટલી ઉજલી રહે છે, એ તો કાઠીને ઘીરે જવું પડે દરબારી, અને ઓરડે જવું પડે છે, જોવું પડે. તો હસતા બીતું માને ચંદર વે ચાકલે. દાદુભાઈ લખે છે કે નાનજીભાઈ તમારો વાયલિન ઉપર ટેરવા છે એટલું નહીં, પણ માંડું સાંડું માં મલકાય ટોડલે ટોકે છે ટેરવા. એ ટેરવાની કરામત છે સાહેબ. અને પછી સાંભળજો,
કે જીવન જંજાળ ઘડી મમતા ને ખોળે ખૂટી ગયા હોય નદીઓના નીર દાદ એ દાદ ખૂટી ગયા હોય નદીઓના નીર દાદ પછી અંતર માની લવું ભોલાઈ વીરડા ગાળે છે પછી અંતરમાં નીર ઉભરાય પછી વીરળા ગાળે છે ટેરો માસ કેવી પ્રકૃતિની કવિતા છે પ્રકૃતિની વંદના પ્રકૃતિ એટલે પરમાત્માનું રૂપ સમજી લેજો મિત્રો સૂર્ય ચંદ્ર આકાશ પાતાળ ધરતી વનસ્પતિ નદી નાળા એ કુદરતની સંપત્તિ છે પ્રકૃતિ પ્રકૃતિ પરમાત્માનું રૂપ છે હું તમને દાખલો આપું લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે એની ઉપમા નથી પછી ક્યાંય એ કુદરતની સંપત્તિ જ્યાં આહા હા હા થઈ જાય ગયો કુદરતની સંપત્તિનું તમે વર્ણન ન કરી શકો બાપુ દરિયાને જોઈને શું વર્ણન કરે માણા આહા હા હા થઈ જાય હિમાલયને જોઈ આહા હા આહા હા કારણ હું વાણી વિરામ પામે શબ્દો જડે નહીં શરણાગતિ થઈ જાય આકાશને જુઓ ચંદ્રને જુઓ હે હા આ દાદુભાઈની વાત આવી ને દાદુભાઈ જીતુદાન કાનજીભાઈ મને એમ બાપુ હતા સુરૂપ બાપુ હતા ઋતુભાઈ અદાણી આ બધાને લઈ ગયા હતા દિલ્હી ઇન્દિરાબેનની રાજ હતું ત્યારે આપણી વડાપ્રધાન ઇન્દિરાબેન હતા અને ત્યારે ઉર્મી નવરચના બહાર પડતું સાહેબ કેવું મેગેઝિન સાહેબ સુરૂપ બાપુના લેખ હોય એમાં મેકડ મામાના હોય બળદેવભાઈ નરેલાના હોય દાદુભાઈના કાવ્યો હોય તખતદાનના હોય એવું આમ આમ સાહિત્યની ભરતક એ ઉર્મી નવરચના બહાર પડતી અને લોક સાહિત્ય પરિવાર મિલન પછી નાગેશ્રીમાં થયું ચલાડામાં થયું ત્યાં કાનજીભાઈને ત્યાં પછી અક્ષયગઢ થયું ત્યારનો એક સુવર્ણ પિરિયડ હતો એમાં જે સાહિત્ય લખાણું ગવાણું રહ્યું એ જ પ્રતાપભાઈ રહ્યું બાકી પછી નવું કાંઈ થઈ શક્યું જ નથી એમાં એમાં ગુંદો ગુદા કર્યા માણા એ વખતે જે સાહિત્યનું સંપાદન થયું લખાણું કાવ્ય લખાણા આ બધાને દિલ્હી લઈ ગયેલા સાહેબ કાનજીભાઈની ખુમારી જોજો કાનજીભાઈ બારોટની આપણે ચલાડા હમણાં પરમદી હું સણોસરા ગયો તો વલકુ બાપુ મેં કાનજીભાઈને બહુ યાદ કર્યા બે ચાર કલાક સાહેબ પછી ન્યાય બે ત્રણ દીપનો પ્રોગ્રામ હતો એમાં એક દી વધારે કે રાષ્ટ્રપતિ આપણા પ્રોગ્રામ આવે છે એટલે કાનજીભાઈને કીધું ઋતુભાઈ અદાણી કે તમે રોકાઈ જાઓ કાનજીભાઈ તમારે ઉતાવળ કરો માં તમે તો કે ના મારે જવું છે ઋતુભાઈ મારે જવું છે કારણ કે મારે બરડાના મેયરને ત્યાં છોકરાનું નામ માંડવા જવું છે બોલો કારણ બન્યું કાનજીભાઈ બરડામાં મેયરને ત્યાં મારે નામ માંડવા જવું છે એટલે ઋતુભાઈ અદાણી ભાર દીધો પ્રતાપભાઈ કે કાનજીભાઈ રાષ્ટ્રપતિ આપણા પ્રોગ્રામમાં આવે તો કે બરડાનો મેર મારો રાષ્ટ્રપતિ છે ઋતુભાઈ એ રાષ્ટ્રપતિ જ છે મારો જો મારે તમને એ કેવું છે આપણે
चारण काठी क्षत्री आयर रबारी भरवाड अपने बारोटू ना हूँ ऋणु चूकवी सकी एटली खुमारी अपना बाप दादा ना चोपड़ा माथे लेन फरे एने हूँ तमे हूँ दही हगवाना हता साहेब एनी खुमारी तो जो अमारे राजीव भाई दुहो कहता मने दुहो बहु होय दुहो मने गमे छे એટલે હું તમને સંભળાવું છું બારોટજી નામ મળવા નાંદી વેલા ડુંગર માથે જાય છે નેહડે કરણાભાઈ બાંધણી કરણાભાઈ માલધારી બહુ મોટું નામ એટલે બારોટ ને કવિને આશા હોય ને કે ત્યાં પ્રસંગ આવે તો આપણે આપણે મોજ મળશે સાહેબ આ દુહો મને એટલો બધો ગમે છે એ ખાતર માર મને ગમે છે એટલે હું તમને કહું તમને ગમે ને ગમે તમારી વાત નહીં છે એ નાંદીવાલા ગીરના ડુંગરની ઉપર બારોટજી ઘોડા ઉપર બેહીને જાય છે એમાં કોઈક વટે બાર્ગું સામુ મળ્યું બારોટજી જય માતાજી ક્યાં જાઓ કર્ણાભાઈના નેહ જાઉં છું હા નામ માનવા હો ખબર નથી લાગતી કાંઈ તો કે ના ગઈકાલે કર્ણાભાઈ ગુજરી ગયા કર્ણાભાઈ ગુજરી ગયા એ શબ્દ સાંભળી અને બારોટજી નાંદી વેલા ડુંગર ઉપર ઢગલો થઈ ગયો અને સાહેબ એને દુહો જે બોલ્યા એનું કોઈ બી ચારણો ઋણ ન ચૂકવી શકે આવો દુહો સાહેબ ઢગલો થઈ ગયા અને બોલ્યા શું ખબર નાંદે દશ્યું ન્યાલ્યું હવે કઈ દસ લેવી કર્ણા હે કર્ણા નાંદી વેલા ડુંગર થી મારે કઈ દશ ઉપર જવું નાંદે દશ્યું ન્યાલ્યું હવે કઈ દસ લેવી કર્ણા આ તો રાંડી ગરે રાણા ઈ પ્રાચી લગ પાલાના ધણી સાહેબ કલ્પના તો કરો જરૂરભાઈ રાંડી ગરે રાણા આ તો પ્રાચી લગ પાલાના ધણી હાડા તણ પાડાના હે કર્ણા ચારણ આખી ગરે રાંડી આ તો અને હું તમે ઋણ ન ચૂકવી શકીએ મિત્રો અને તો સલામ કરી શકાય અને પ્રણામ કરી શકાય આપણી આ ભાતીગળ સંસ્કૃતિ છે હું યુવાન મિત્રોને કહું તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો તમે ટીશર્ટ પહેરો પેન્ટ પહેરો જીન્સ પેન્ટ પહેરો પણ હું કોનો દીકરો છું મારું મોહાલ કોણ છે મારો ધર્મ શું છે મારો સદગુરુ કોણ છે હું ક્યાં જન્મો છું એ મૂલ્યો નો ઘટવા જેવું સાહેબ એ ક્યાંય નો પછી તમે અમેરિકા જાઓ લંડનમાં જાઓ ગમે ત્યાં જાઓ એક વાત મને ગમે છે સાહેબ સોના ને પિત્તલે એટલું કીધું પિત્તલે સોના ને કીધું સોના ને કે તું પીલું છો સોનું કે હા પિત્તલ કે હું પીલું છું કે તો કે મને તારા ભેળવી દે ને તો કોઈને ખબર ન પડે ને તારો વજન વધી જાય સોનું કે વાત તારી સાચી પણ કેરેટ ઘટી જાય એનું શું કરવું એમ મિત્રો તમે ગમે ત્યાં જાઓ ગમે ભણો ગમે દેશમાં રહ્યો પણ હું કોનો દીકરો છું મારું મોહાળ કોણ છે પોતાના પરિયા તણા નેવલ પગમાં ન હોય એ કોણ હિનાને કોઈ કામ ઠબકો કલ્યાણ મળશે એ પોતાવટ જેથી વહી જાય પોતાપણ જેથી મારું તમારું જતું રહેશે પછી હું અને તમે ગમે એટલા પૈસાદાર હશું તો સાહેબ હું અને તમે રાક ગણાયશે રાક ગણાયશે આપણી મૂડી તો આપણા સંસ્કાર છે આપણી મૂડી આ દેશ રુજુતાનો દેશ છે સાહેબ હું હમણાં જ અજયભાઈને કહેતો હતો વાંધો નહીં ભલે ભલે હું અજયભાઈને કહેતો હતો રસ્તામાં કે ભડિયાદ પ્રતિષ્ઠા ને ભવાની માની ત્યારે હું ગયો તો પછી મેં એક વાત કરી મને ગમી મને ગમી મને એમ થયું કહેવા જેવું છે મેં કીધું ક્ષત્રિયોના પ્રોગ્રામ હોય પછી ક્ષત્રિય રાજપૂતો હોય કાઠી દરબારો હોય એના પ્રોગ્રામમાં મોટે ભાગે કલાકારો ઝાકા ઝીક બોલાવે મેં કીધું એના કરતાં એની કરુણાના પ્રસંગ તો કયો એની ખાનદાનીના પ્રસંગ તો કયો એની 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 એના સમર્પણના પ્રસંગો તો કયો સાહેબ ઝાકા ઝીક તો એને ન છૂટકે બોલાવવી પડી છે અને એ કોકના માટે પોતા માટે નહીં હે પાંડવો યુદ્ધ કર્યું નથી ત્રણ ત્રણ વાર દુર્યોધનને સમજાવ્યો ભગવાન કૃષ્ણ યુદ્ધ આવી પડ્યું છે યુદ્ધ આવી પડે ને એને 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 જુદી વાત છે બાકી યુદ્ધ કર્યું નથી સાહેબ કોકના માટે એની વફાદારીના એની કરુણાના એના આસુરા એની એક આંખમાં સુરવીરતા છે અને બીજી આંખમાં એટલી જ કરુણતા છે સાહેબ ક્ષત્રિયોને કોકની બેન દીકરીના વળવિયા માટે ખપી થાય એની એની વાતો તો આ યુવાનોને કયો ઓલી તો પછી વાત છે તરવાર કાઢી છે એ તો ન છૂટકે કાઢવી પડી છે હે પણ સાહેબ મને એક પ્રસંગ અંદરથી ધક્કો મારે છે કે કહું આજ મને મજા આવે છે હું તમને આનંદ કરાવું છું હાસ્યરસ બીજા વર્ગ આમાં અમુક વર્ગ હોય ને દાંત જ કાઢવા છે
અમુક વર્ગે છે કરુણ સાંભળવો, અમુક ને વીર સાંભળવો છે. પણ હાસ્યરસ છે ને એ ડાયવર્ઝન છે, એને હાઈવે નો કરી નાખાય સાહેબ. ડાયવર્ઝન છે. શાક બનાવો તો ચટણી હળદર મીઠું તમારે નાખવા જોઈએ શાક બનાવવું હોય તો, પણ એની એક મર્યાદા હોય. અડધા કિલો રીંગણા શાકમાં કિલો મીઠું ન ખાય, અડધો કિલો ચટણી ન ખાય. તો મીઠાનું ચટણીનું શાક કરીને મેલકો રીંગણા નાખી એમ લાગે છે. હાસ્યરસ રસ બદલાવા માટે જરૂર છે, ડાયવર્ઝન જરૂર છે. સમજણની વાત છે. મેં જૂનાગઢમાં એક ભાઈને પૂછ્યું, મેં તમારો તમારા બાપુજી મેં કીધું શું કરે, મને કે અફસોસ કરે છે. તે મેં કીધું શેનો અફસોસ કરે, મને કે અમે આવ્યા એનો, અમે મારા બાપુજી ને આવ્યા ને એનો મારો બાપુજી અફસોસ કરે. બે ત્રણ દિવસ પછી એના બાપુજી મને મળ્યા, મેં કીધું તમારા દીકરા કેટલા, મને કે ત્રણ, પણ ટબા જેવા છે. સારું કર્યું. મેં કીધું મોટો શું કરે, મને કે ખેતી કરે છે. બરાબર. એ જે નાનો, મને કે બિન ખેતી કરે છે, ટુકડા કરી કરી વેચે છે. સૌથી નાનો મેં કીધું શું કરે, તો જે હામે મળે એનું કરે. આની પાછળ તમે હું અપેક્ષા રાખો છો, આખા ગાણવા દાજી ગયા હોય ત્યાં. હે કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત. એક દીકરો દેજે નવખંડમાં નામ રાખે એવો દીકરો દેજે, ને કાંઈ એક દીકરી દેજે, ત્રણ પખા ઉજળા કરે એવી હીરબાઈ જેવી દીકરી દેજે. તાપડાની હે કરિયાવરના ગાડાની વાત મેઘાણીભાઈ લખી છે ને, કાંઈ એવી એક દીકરી દેજે. બાકી શું કરવા, જેલમાં જેલર મળવા આવ્યા એક કેદીને, કે બીજા કેદીઓને બધા મળવા આવે, હગાવાલા આવે, તમને કોઈ મળવા નથી આવતું, ટિફિન દેવા નથી આવતું, કુટુંબ છે બાજરી ઉંબાયલું આવ, કે કુટુંબ તો બહુ મોટું છે એલો કેદી કે, પણ કાં કોઈ આવે નહીં તો બધા અહીંયા જ છે સાહેબ. બહાર હોય તો આવે ને, કોઈ બાદ જ નથી. જાત્રામાં આવે એમ આવ્યા અમે અહીંયા. એની પાસે તમે શું અપેક્ષા રાખો, આશ્ચર્ય છે. દરેકના જીવનમાંથી નીકળે છે. મને મુંબઈમાં એક જણે કીધું હતું, મને કે તમે ગાઈ શકો ને બોલી શકો તો ખાવ શું. મેં કીધું માર સિવાય બધું સિવાય બધું. હે કહેવાનો મારો અર્થ આશ્ચર્યની વાત હું તમને, પણ મને એક વાત અંદરથી મને આવે છે. કાનજીભાઈની હું વાત કરતો હતો, કાનજીભાઈને અમે હમણાં યાદ કરતા હતા. કાનજીભાઈની શૈલી જ આખી જુદી હતી સર. સિતાર ઉપર વાર્તા માંડે, હા આપણે થોડું વાતાવરણ બદલવા ખાતર કાનજીભાઈને યાદ કરો. હે દો કેવો બોલતા કાનજીભાઈ, વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવત આત્મા ઠરે, મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને ભળે મેરળી એના દાળી દર બધા જાય. રાવળી શૈલીમાં સાહેબ એવી વાર્તા, કસ્તુરી મૃગની વાર્તા માંડે કાનજીભાઈ. તો આમ રાજપૂતાણી બેઠી દેખાય તમને, તમને આમ કસ્તુરી મૃગ દેખાય, ચિત્રો ઊભા કરવા પણ તે હું બાપુને, અમે બધા દાદુ દાદુભાઈ બાપુ બેઠા ને ત્યારે વાત થતી હતી. અટલે ડિસ્કવરી ચેનલ તમે યુવાન વર્ગ ખોલો ને તો દુનિયાના પ્રાણી તમને જોવા મળે, ગીરના નહીં દુનિયાના. તારે જે તે વખતે તો કાઠી ડાયરાના ફળિયામાં, આહી ડાયરાના ફળિયામાં, ક્ષત્રિના ફળિયામાં, ચારણ ને બારોટ વાર્તામાં ગીરને ઊભી કરતા સાહેબ, વાર્તામાં ઊભી કરતા. હા ઘે 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 કરતો આવાજ આવ્યો તો તમને એમ લાગે આવ્યો, આવ્યા વિના રે તમને એમ થોડકો થાય. મારી નજરની વાત પ્રતાપભાઈ બચુભાઈ ગઢવી મહારાણા પ્રતાપની વાર્તા માંડી ભાઈદાસ હોલમાં, ગિરિબાપુ વેસ્ટમાં, ભાઈદાસ 1200 સીટનો હોલ, અને એમાં હું લાખાભાઈ પ્રાણભાઈ બધા હતા, અને બચુભાઈ મહારાણા પ્રતાપની વાર્તાનું ભંડારણ કર્યું. અને એમાં એક પોઈન્ટ એવો આવ્યો કે બાપ ચેતક, એકવાર મેં મારા બાપને બાપ કીધો તો પ્રતાપ કે એકલિંગજીને બાપ કીધો છે, અને ત્રીજી વાર હું તને બાપ કહું ચેતક, દુશ્મનના કુંભાસ્થળની ઉપર ડાબલા માંડી દે ને બગાગ જમ કરતો ગયો, પણ 1200 માણો ઊભું થઈ ગયું ભાઈદાસ હોલનું સાહેબ, આવ્યો માથે. પરકાયા પ્રવાસ કહેવાય છે. કાનજીભાઈ તીથરા બાબાની વાર્તા કરતા અને જમાદારની વાત કરતા અને વાહામાં મારતા ને,
વાહો લાલ થઈ જતો ખાનજીભાઈ નો સાહેબ, એવા જોર જોર થી દબા મારતા, કારણ કે ઉતાર આવતો સાહેબ. હા, ઉતાર. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આપણા અભિનેતા રતનપુરમાં રામભાઈ ગઢવી ની આવ્યા, હું ગયો એટલે ગુજરી ગયા. પેલા વરતી પેલા મને એને વાત કરી કે ભીખુદાનભાઈ, મેં રામવાળાના પાત્રો એવા ભજ્યા, પોરહાવાળાના પાત્રો એવા ભજવા, નવઘણના માળવપતિ મૂંજ. રોતા રોતા એ બોલ્યા હતા પ્રતાપભાઈ કે અટાણી ભૂતાવાળું ઉપેન્દ્રભાઈ કે મને હોવા દેતી નથી, મારા લોહીમાં વણાઈ ગયા છે. રા નવગણનું શૂટિંગ સોમનાથમાં અને આયર ચારણની ગામડાની બાયુ દર્શન કરવા આવ્યું ને જોઈ ગઈ કે ભાઈ આ તો નવગણનું શૂટિંગ ચાલે ને ઘોડા પર ઉપેન્દ્રભાઈ નવગણના પોશાકમાં બેઠેલા. એટલે બાયુનું ટોળું આવ્યું કે અમારે જૂનાગઢના રાના દુખણા લેવા છે, કે અમારે દુખણા લેવા છે. તો ઉપેન્દ્રભાઈ કે દુખણા લેવા આવ્યું બાયુ, તો હું આમ નમ્યો ને, તો બાયુ કે ના ના જ રા નો નમે, હો સોરઠનો રા નમે નહીં, એને માથું ન ઝુકાવાય, અમે લાંબા હાથ કરીને તમારા દુખણા લઈશું. સાહેબ કેટલો નશો હોય છે. હું તમને એક વાત કરું, મુરજી આસારામની કંપનીમાં બે કલાકાર હતા, કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડી. મોહન મારવાડી પુરુષ પાત્ર લેતા, કાઠિયાવાડી કબૂતર છે સ્ત્રી પાત્ર લેતો. પણ સ્ત્રી પાત્ર એવા લેતો સાહેબ કે મુંબઈમાં કરોડપતિની ઘરેથી બાયુ એની પાસે સ્ત્રીઓની હાયલ શીખવાના ટ્યુશન રાખતી. બોલો, બાયુને કેમ હલાય, કેમ ઉપાડાય પગ, કેમ પગ મુકાય એના ટ્યુશન રાખે, એવો હાલતો હોય છે સાહેબ. આ હેમુગઢવી સ્ત્રી પાત્ર લેતા ને આપણે, પતુદાન મામા, કરણીદાન મામા, સમુદાન મામા, ત્રણ મામા ને એક ચોથો ભાણે નાટક કંપની હતી, મેં સ્ત્રી પાત્ર લેતા. અને હેમુગઢવીની તિથિમાં એ ફૂલસામાં એનો ફોટો મૂકે સ્ત્રી પાત્રનો, તમારી તાકાત નથી તમે ઓળખી શકો કે આ હેમુગઢવી છે એક સ્ત્રી છે સાહેબ, એવો આવે હું. અને મોહન મારવાડી પુરુષ પાત્ર લેતો સાહેબ. અને ભાવનગર મહારાજાને જોવા ગયેલા, નાટક ભાવનગરમાં આવેલું અને અભિનય જોયો, ભરત ગોપીચંદ ભરથરીનો, ગોપીચંદનો ભરથરીનું નાટક હતું. આમ તો ઇમામો ભાણે થાય, એક જ કહાનીમાં બે વાત વણાય છે. ભરથરીનું નાટક અને મોહન મારવાડીનો અભિનય જોઈને ભાવનગર, એક તો કલાનગરી, ભાવનગર મહારાજ પોતે ખુશ થઈ ગયા, પગનો હોનાનો તોડો કે આ હું તને ઇનામમાં આપું છું. એનો વિવેક જોજો મોહન મારવાડીનો, બાબુ હાથ દાન નહીં લઉં તમારું, હે કે હાથ દાન નહીં લઉં, કે કેમ કે તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માળવાનો ધણીથી નેગો છું, અને હવે તમારું દાન લઉં તો વે ભજ્યો ન કહેવાય, લેજવો કહેવાય. પણ કે તું કલાકાર છો તો કે કલાકાર આ પોશાક ઉતાર્યા પછી 5 વાર પગમાં પડી જાઓ, પણ અટાણે ભરતરીનો સિરતાજ મારી માથે છે બાબુ, આ દાદ હું લઉં તો વે લેજવો કહેવાય. આ ભીમો રાણા આદિત્યાનો ભીમો ગોપી થાય છે એ વનરાજભાઈના ફાર્મમાં. અમે 3 વર્ષ પહેલાં મોરારી બાપુને બધા બેઠા હતા અને બધા બાપુને પગે લાગે, દરેક કલાકાર ભીમો નો આવ્યો, ગોપી થઈને આવ્યો હતો, રાધા થઈને. પછી રમે બાપુ એની કથામાં દાખલો આપે છે, પણ સાહેબ પછી મયારણ થઈને આવ્યો ને, ત્યાં બાપુને જય શ્રી રામ કરીને પગે લાગ્યો અને એટલું બોલ્યો, બાપુ તમને કદાચ ખોટું ન લાગ્યું હોય પણ હું તેથી રાધાના પોશાકમાં હતો, રાધા તમને પગે ન લાગે કોઈ દિવસ, હું રાધાના પોશાક, હવે મયારણ થઈને આવ્યો છું, હવે હું તમારા પગમાં પડી ગયો છું. આ કુમારી અટાણું દી ક્યાંક ક્યાં કરે, બાકી તો કૃષ્ણ થઈને આવે ને એમ કે દેતા રેજો દેતા રેજો દેતા રેજો, તું તો માર્ગમાં આવે, તું તો માર્ગમાં આવે, એ બધા માગશે. અમે 12-15 વર્ષ પર ઉમરાળીમાં અમે જોગીદાસ ખુમાણની ભવાઈ જોવા ગયા અને જોગીદાસ ખુમાણ ભવાઈઓ જે જોગીદાસ ખુમાણથી આવ્યો હતો ને, એને અમે જોયું ભાઈ, હવારો હવારી બહેનો અમે એને નજર નહોતી કરી સાહેબ, ઊંચી આંખ જ નહોતી ઊંચા ઉપાડી સાહેબ, આ મારી નજરે જોયેલી વાત. અને બીજી એક વાત તમને કહું સાહેબ, ઈશાકભાઈ મીર અને સમીબ રાણી પતિ પત્ની બે નાટક કરમલ કલા કંપની અમે જોઈ છે, અમે જૂનાગઢ જોવા જતા, અને એમાં એ સમીબ રાણી રામવાળાના નાટકમાં લાખુબેન થઈને આવે સાહેબ, લાખુબેન એમાં પાસે મહારાનું ગામ ને, એનું મોરાર બાપુ રોઈ પડ્યા સાહેબ. બાપુ એમ બોલ્યા હતા કે જેની બેન ગામડામાં રહેતી હોય, જેના ભાઈઓના રાહડા ભવાઈમાં નાટકમાં ગવાતા હોય, બેનને કેટલો ફોરો થતો હોય છે. અને રીતસર સમી મરાણી રોતા હો, રીતસર આંખમાંથી આંહું પડતા. અને અમે એને મળવા જતા ને, ખરેખર અમે હું અને ગોવિંદભાઈ ગઢવીને અમે બધા
તો ઈશાકભાઈ એમ કે ના ના ભીખુદાનભાઈ હમણાં નહીં મળે. એમ કે કા? તો હજી લાખુ બેનના અવતારમાં છે ને ત્યાં સુધી તમને નહીં મળે. અવતાર પર કાયા પ્રવેશ, એનો હજી અવતાર ઉતરો નથી લાખુ બેન. અને આવે સાહેબ સ્ટેજ ઉપર રીતસર એકમાં હું પડ્યો. કેને પ્રથમ ભાગી પોતાની વા, પ્રથમ ભાગી ચીરે ભાગ્યા ગાયક વાડી ગામ રે કાળુ આવડા રે પાર્વતા મારે આવડા બાપ ગુમા ચૂક દે કાળુ બાના આવડા રે બાર વટા મોતા છે આવડા રે બાર વટા મોતા છે આનંદી બહુ ને. પ્લેનમાં પહેલી વાર બેઠા અને
આમ હજડબમ થઈને બેઠેલા માયરામ વરરાજુ બેઠો એમ, હલે ન કર ચલે એમ, કે આમાં છે ને અડિયા તો હેઠું પડે એમ ભરમ કરી ગયેલો એને. લાખાભાઈ કે પણ તમે મોકરા તો બેહો તો, કે નહીં આમાં છે ને અડાય નહીં હેઠું પડે. તો કે ન પડે કાનજીભાઈ, એમ પડતું હશે તો એમ હજડબમ બેઠા. એમાં ઓલી એર હોસ્ટેસ આવી ચા ને બિસ્કીટ લઈને, કાનજીભાઈ એના આમ જોઈને કે ગગી મારે તો અપવા છે. હવે આમાં ગગીમાં એ ક્યાંથી સમજે કે લાખાભાઈ ભાઈ કાનજીભાઈ ન જોતું ના પાડો તો કાંઈ વાંધો નહીં, બોલ્યા નહીં કાંઈ. સાહેબ ભાઈદાસ હોલમાં ગયા અને પછી એને વાર્તા પ્લેનની જ માંડી અડધી કલાક સુધી છે. હે વિજ્ઞાને શું વિકાસ કર્યો છે, અગિયાર વાગે રાજકોટ માં અને બાર વાગે તો મુંબઈ માં, એ જાણે આકાશ ની મઘરવ્યાણી, આકાશ ની મઘરવ્યાણી, લીલા લાલ પીળા મસોલિયા મીંડા નીકળવા. અડધી કલાક એને સિતાર ઉપર જમાવી છે. કહેવાનો મારો અર્થ, આ કલાની આ ખુમારી હતી, કલાની વંદના હતી સાહેબ. એટલે